નમસ્કાર દર્શક મિત્રો, આપની હરે છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે ચૂંટણી, અને ચૂંટણી 7મી તારીખે આપણા ત્યાં ત્રીજા ચરણની અંદર જે યોજવામાં આવેલી મતદાન હતું એ મતદાનની ગણતરી આજરોજ થવા જઈ રહી છે. અને મતગણતરી અંદર ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે અમે આવી પહોંચ્યા છે. આપ જુઓ છો એ મુજબ કે સવારે વાગ્યા છે 6:30, અને હાલ જે ખરો મતગણતરી સ્ટાફ મતગણતરી સ્ટાફને અંદર લેવામાં આવી રહ્યો છે, અને આ સેકન્ડ લેયરનું ચેકિંગ ચાલી રહ્યું છે. ફર્સ્ટ લેયરનું ચેકિંગ જે ખરું એ ઓલરેડી પાર્કિંગની અંદર કરવામાં આવ્યું છે, મોબાઈલ ત્યાંથી જ અટકાવી દેવામાં આવ્યા છે. અને ત્યારબાદ તમે જોશો તો એ પ્રમાણે કે જે મતગણતરી સ્ટાફ છે અને મતગણતરી સ્ટાફની અંદર બીજે અધિકારીઓ જે ખરા એમને હાલ અંદર મતગણતરી મથકની અંદર લેવાની શરૂઆત કરવામાં આવી રહી છે. અને તમે જોશો એ પ્રમાણે કે સંપૂર્ણપણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર મોટો પોલીસ કાફલો ખાલવી દેવામાં આવ્યો છે. અને સાથે જો વાત કરવામાં આવે તો અધિકારીઓ જે ખરા એમને અંદર લેવામાં આવી રહ્યા છે, તો એની સાથે સાથે જ પોલીસ, હોમગાર્ડ, પેરામિલિટરી ફોર્સને પણ અહીં તૈનાત કરવામાં આવી છે. અને તમે જોશો એ મુજબ કે વારાફરતી ચેકિંગ પૂર્ણ થઈ રહ્યા છે, અને ચેકિંગ પૂર્ણ થયા બાદ ત્રણ અલગ અલગ વિધાનસભા જે ખરી એ ત્રણ વિધાનસભાની ગણતરી જે ખરી અહીંયા થવા જઈ રહી છે. તો એ ત્રણ વિધાનસભા જે ખરી ત્રણે ત્રણ વિધાનસભાની સાથે 7 વિધાનસભા નવસારીના લોકસભા મતવિસ્તારની અંદર લાગે છે, જેમાં નવસારી જિલ્લાની જો વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાની 3 અને સુરત જિલ્લાની 4, આમ કરી કુલ 7 વિધાનસભા, અને એ 7 વિધાનસભા મળી અને 1 લોકસભા થાય છે. અને એ લોકસભાની અંદર નવસારી 25 લોકસભા સીટની ઉપરથી 14 ઉમેદવારો જે ખરા 14 ઉમેદવારોએ પોતાનું નામાંકન રજૂ કર્યું હતું, અને 14 ઉમેદવારો જે ખરા 14 ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થવા જઈ રહ્યું છે. એમ જોવા જઈએ તો આ 14 ઉમેદવારોમાંથી ભારતીય જનતા પાર્ટીના સીઆર પાટીલ જે ખરા એ 2 ટર્મથી સાંસદ તરીકે ચૂંટાઈને આવી રહ્યા છે, અને આ વખતે પણ જંગી મહુબતીથી જીતવાનો જ્યારે તેઓ ઘોષણા કરી ચૂક્યા છે. અને સાથે જ જો વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય કોંગ્રેસ જે ખરા અને રાષ્ટ્રીય કોંગ્રેસના નિષાદ દેસાઈ જે ખરા નિષાદ દેસાઈએ તો પોતાની હાર ક્યારે સ્વીકારી લીધી છે. તો જોઈએ છે કે ભાઈ એક બાજુનું આ હવે નીરસ થયેલું પરિણામ, કારણ કે આની અંદર કોઈ જ રસાકસી નથી. ને સાથે જ જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલે યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવી દેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારના ફટાકડા નહીં ફોડવામાં આવે, મીઠાઈ નહીં ખવડાવવામાં આવે, કોઈ સરઘસ નહીં કાઢવામાં આવે, કે ઇવન કાર્યાલય ખાતે પણ કોઈ પણ પ્રકારની ઉજવણી નથી કરવાની. કારણ કે રાજકોટમાં જે દુર્ઘટના થઈ છે, રાજકોટમાં જે અગ્નિકાંડ થયો છે એ સંદર્ભે આ વખતે સંપૂર્ણપણે સાદાઈથી વિજય મનાવવામાં આવવાનો છે. કોઈ સરઘસ નથી નીકળવાનું, કોઈ ખુલ્લી જીપ નહીં, કોઈ ડીજે નહીં. તો જોવાનું એ જ રહ્યું કે પરિણામ તો સૌ કોઈ જાણે છે, પણ આ વખતે જે વાત કરવામાં આવી હતી કે 10 લાખથી વધુ મતોથી સીઆર પાટીલ જીતશે, તો એ રેકોર્ડ જે ખરો એ સ્થાપિત કરી શકે છે. અને 26માંથી 26 જે ગુજરાતની વાત લઈને નીકળ્યા હતા, અને અબ કે બાર 400 પાર, તો કેટલા વાયદાઓ અને કેટલા વચનો પૂર્ણ થશે આ સરકાર દ્વારા એ નિહાળું રહ્યું. પડે પડની અપડેટ આપતા રહેશું. નિહાળતો રહો નવસારી લાઈવ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને તમને બતાવી દઈએ કે જ્યારે મતદાન ગણતરી થતી હોય અને મતગણતરી વખતે કેવા પ્રકારની સુરક્ષા અને સુવિધાઓ ઊભી કરવામાં આવી હોય તો આ ગાંધી એન્જિનિયરિંગ કોલેજ છે. અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજની અંદર જો વાત કરવામાં આવે તો લોકસભા જે ખરી એનું આજે મતગણતરીનું કામકાજ ચાલી રહ્યું છે. વિધાનસભાની બી મતગણતરી અહીંયા જ કરવામાં આવી હતી. તો જે પ્રમાણે દ્રશ્યો આપ જોશો એ પ્રમાણે કે ફર્સ્ટ લેયરની અંદર મેટલ ડિટેક્ટિવ મૂકવામાં આવ્યા છે, પોલીસનો કાફલો મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં પણ જ્યારે ઈવીએમને સીલ કરીને પેટીની અંદર મૂકીને લઈ જવામાં આવે છે, પેટી જ્યારે અંદર આવી રહી હતી તો ત્યારે પેટીને પણ ખોલીને ચેક કરવામાં આવી હતી. એટલું જ નહીં પણ સાથે એમની સાથે કેરોસીન હતું, તો કેરોસીન અટકાવી દેવામાં આવ્યું હતું. તો ત્યારે સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કેરોસીન જે ખરું એ સીલ માટે અમે ઉપયોગમાં લઈએ છીએ. તો ત્યારે અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પહેલાં આની પરમિશન આપ લો, પરમિશન મળ્યા બાદ જ આપ અંદર પ્રવેશી શકશો. તો તમે જુઓ છો એ પ્રમાણે કે હાલ જે ખરા જે કંઈ પણ અધિકારીઓ અત્યારે મતગણતરી મથક
મથકની અંદર જઈ રહ્યા છે અને મતગણતરી મથકની અંદર એમને એન્ટ્રી આપવામાં આવી રહી છે અને એ એન્ટ્રી પૂર્ણ થયા બાદ ઈવીએમ જે ખરા ઈવીએમ ખોલવામાં આવશે અને ઈવીએમ ખુલ્યા બાદ વન બાય વન લગભગ 153 રાઉન્ડની અંદર, જી હા લગભગ 153 રાઉન્ડની અંદર આ મતગણતરી પૂરી થવાની છે. 7 વિધાનસભા અને 7 વિધાનસભા મળી અને 1 લોકસભા થાય છે અને જે 25 નવસારી લોકસભાની વાત જો કરીએ તો હાલ અધિકારીઓ જે ખરા એ અધિકારીઓ અંદર પ્રવેશી રહ્યા છે. તો આ જે પ્રમાણે પડે પડની અપડેટ આપણે આપતા રહેશું. નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. તો ચૂંટણી કન્વીનર અને એ પણ જો વાત કરીએ તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના જે નિષદભાઈ દેસાઈ એટલે કે કોંગ્રેસના ઉમેદવાર નિષદ દેસાઈના ચૂંટણી એજન્ટ તરીકે સીપી નાયકે આમ તો ખૂબ જ સારી સેવા ભજવી હતી મતદાનના દિવસે. જ્યાં સુધી ઈવીએમ ખોટકાયા હતા ત્યાં સુધી પણ એમણે લડત આપી હતી, પણ તમારા ઉમેદવારે તો જાહેરાત આપી દીધી અને એ પણ ગણતરીના લગભગ 15 દિવસ પહેલાં કે ભાઈ અમે અમારી હાર સ્વીકારી લીધી છે, ત્યારે તમે શું જણાવશો? ભાઈ વાસ્તવિકતા ન લાગ્યું તે એમણે કીધું. હવે સવાલ છે ને, આ તો યુદ્ધ છે ભાઈ. હું યુદ્ધની અંદર છે ને તે હંમેશા હાર જીત તો ચાલ્યા કરે, દેખાતું હોય તેવું બોલવું એ બી હિંમત છે અમારા વાળામાં. પણ રિઝલ્ટ પહેલાં જ જ્યારે પોતે જાહેરાત કરી દે છે કે મેં મારી હાર સ્વીકારી લીધી, તો પક્ષના બાકીના કાર્યકર્તાઓનું મનોબળ કેવું તૂટી જાય? નહીં, મનોબળ મજબૂત જ છે, મનોબળમાં કોઈ વાંધો નથી. પણ વાસ્તવિકતા બી અમે કહેવાની તાકાતવાળા માણસો છીએ. આ તો એમાં એવું છે ને ભાઈ કે હમણાં તો આ તારક મહેતા હતા ઉલ્ટા ચશ્મા, તેવી રીતે નરેન્દ્ર મોદીના ઉલ્ટા ચશ્માનો સમય છે. તમે હંમેશા કારમાં જાઓ તો પછાડી એમ્બ્યુલન્સ આવે, એ એમ્બ્યુલન્સમાં ઊંધું લખેલું હોય. તેવી રીતે એવું છે ને ભાઈ, આરસી ને સીઆર, તમારે સીઆર આરસીને ચડતા વાર લાગીને સીઆરને ઉતરતા વાર લાગે, ઉતરે ઉતરતા વાર લાગશે, ઉતરશે. પણ જે 26માંથી 26ની વાતો કરે છે મીડિયા પણ જો કે એને બહુ સમર્થન નથી આપતી, આપ શું જણાવશો? 100% એ લોકોની વાત ખોટી છે. ને રાહુલ ગાંધીજીએ કહ્યું કે આ તો મોડી મીડિયા છે, એ વાસ્તવિક વાત છે. એ લોકોની જે ગણતરી છે ઊંધી પડવાની છે. ઓલ ઇન્ડિયામાં એ લોકો જે માને છે એવું નથી. કેથે નહીં તો કેથે એ લોકોના બી મશીન પહેલાં કહી દે, એ લોકો હવે પાપ મોડાવેલા એમ કહે કે મશીન ખોટવાયા, તેવા દિવસો આવી રહ્યા એવું મારું માનવું છે. અચ્છા, મશીન ખોટવાય આ વખતે ભારતીય જનતા પાર્ટી કહેશે એવું કેવું છે સીપી નાયકનું? ચાલો એ પણ મૂકી દઈએ. આખા ગુજરાતની આપણે વાત કરી, 26માંથી 26 કદાચ નહીં આવે. તમે ભારતને કઈ રીતે જુઓ છો આ વખતે? જે પ્રમાણે લોકો એક જુમલો ચલાવે તો 400 પાર 400 પાર 400 પાર, શું લાગે છે આ વખતે? એ તો એવું છે ને, સૈનિક જ્યારે નહીં જાય એવું લાગે કે હરવાનો ત્યાં નહીં જાય, ત્યારે એ વાત રાજા કરે જ. તો જ પેલા સૈનિકો અંદર જળવાયેલા રહી. એ જો એમ કહે કે આપણી 3 અઢીઓ આવે કે 3 આવે તો બધે નહીં જાય, તેવી રીતે નિષદભાઈએ જે ભૂલ કરી એ એમણે એમની સમજ પ્રમાણે કરી. બાકી આ રીતે કોઈ દિવસ કોઈ સ્વીકારી નહીં લઈ. હવે મુદ્દો આવ્યો કે આ રીતે કોઈ હાર સ્વીકારી નહીં લઈ, નિષદભાઈએ ભૂલ કરી છે. બહુ મોટા મને આપે વાત કરી દીધી. એક આંકડો શું માનો છો, આ વખતે ભારતીય જનતા પાર્ટી ક્યાં ઊભી રહેશે અને ઇન્ડિયા ગઠબંધન ક્યાં ઊભું રહેશે? એ લોકો કરતાં અમારી સીટ વધારે આવશે, નિર્વિવાદ વાત છે. બાકી આ બધા આંકડાની વાત ખોટી છે. આંકડાની વાત ખોટી છે, એમના કરતાં ઇન્ડિયા ગઠબંધનની જે સીટ ખરી એ વધારે આવશે એ નિર્વિવાદની વાત છે. તો આ પ્રમાણે આપણે નિષદ દેસાઈ કે જેઓ કોંગ્રેસના ઉમેદવાર હતા એમના ચૂંટણી એજન્ટ સીપી નાયકની સાથે વાત કરીને, આ એક એવો ચહેરો છે કે જે હંમેશા સત્ય બોલે છે અને સત્યની પડખે ઉભા રહે છે. તો જુએ છે કે 153 રાઉન્ડ બાદ પરિણામ શું આવે છે. હાલ તો જે ખરા એ એજન્ટોને બોલાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, અધિકારીઓને બોલાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને આ જ પ્રમાણે ગાંધી એન્જિનિયરિંગ કોલેજથી પડેપડની અપડેટ આપતા રહેશું. નિહાર દરાવ નવસારી. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम में. 5 से ज्यादा वैरायटीज, सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને આપ જુઓ છો એ મુજબ 8 વાગી ચૂક્યા છે અને 8 વાગતાની સાથે જ 14 ઉમેદવારો અને 25 નવસારી લોકસભાની જે સીટ છે એની ઉપર 14 ઉમેદવારોનું ભાવિ 7મી મેના દિવસે જ નક્કી થઈ ગયું હતું અને એની ગણતરી જે ખરી આજે શરૂ થઈ ચૂકી છે. અને તમે જોશો તો પ્રથમ રાઉન્ડની અંદર ઈવીએમ તમને દેખાશે અને ત્યારબાદ બેલેટ પેપરો પણ દેખાશે, કારણ કે જે બેલેટ પેપરોથી મતદાન કરવામાં આવ્યું હતું અને ઈવીએમ દ્વારા જે મતદાન થયું હતું એ બંનેની ગણતરી આજે જ છે અને ગાંધી એન્જિનિયરિંગ
કોલેજ ખાતેથી લગભગ ત્યાં સુધી જો વાત કરવામાં આવે તો 13 લાખ જેટલા મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો 25 નવસારી લોકસભાની સીટ ઉપરથી, અને એ 14 ઉમેદવારો જે ખરા એ 14 ઉમેદવારોની અંદર, અને ખાસ કરીને વાત જો કરીએ તો સીધી જંગ જેવું કંઈ છે જ નથી, માત્ર ને માત્ર એકતરફી વોટિંગ થયું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે પહેલા રાઉન્ડના જે રૂઝાન આવી રહ્યા છે, પહેલા રાઉન્ડના રૂઝાન પ્રમાણે સીઆર પાટીલ આગળ ચાલી રહ્યા છે અને એ પહેલેથી જ જાણ હતી અને નિશદ દેસાઈ તો પોતાની હાર ક્યારની એ સ્વીકારી લીધી હતી. પણ મુખ્ય મુદ્દો એ જ હતો કે બે પાર્ટીઓની વચ્ચે સીધો જંગ હતો. એમ તો કહી શકાય કે ભાઈ સીધો જંગ નામની કોઈ વસ્તુ જ નથી, પણ બે પાર્ટી વચ્ચે જ આ ઇલેક્શન હતું અને એની અંદર પણ જ્યારે કોંગ્રેસના ઉમેદવારે પોતાની હાર ઓલરેડી માની લીધી છે તો ત્યારે સી આર પાટીલનો જે રોડ શો જે થવાનો હતો એ જોજારા અકસ્માત જે બન્યો છે રાજકોટની અંદર એના કારણે કેન્સલ કરવામાં આવ્યો છે. ભાજપના કોઈપણ નેતાઓ મોડું પણ મીઠું નથી કરવાના એ ઘોષણા થઈ ચૂકી છે. તો ત્યારે માત્ર ઔપચારિકતા બાકી રહી છે, કારણ કે 153 રાઉન્ડ છે અને 153 રાઉન્ડની અંદર આજે ફેસલો જે ખરો એ બહાર આવી જશે, ખબર પડી જશે. અને ખાસ કરીને જો વાત કરીએ તો નવસારી સીટ જે ખરી એ તો ભારતીય જનતા પાર્ટીના ખોળામાં જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જે વાતો કરવામાં આવી હતી કે ભાઈ 10 લાખથી વધુ મતોથી જીતીશું તો એ લીડ જે ખરી ચોક્કસપણે તૂટશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. 10 લાખ વોટથી સી આર પાટીલ નથી જીતવાના એ વાત કન્ફર્મ છે, પણ જીત એમની જ નિશ્ચિત છે. રહી વાત ગુજરાતમાં 26માંથી 26, તો એ જોવાનું રહ્યું કે 26માંથી 26નો રેકોર્ડ યથાવત રહે છે, કારણ કે મને લાગે છે આ વખતે 26માંથી 26 થાય એવું પણ નથી. પણ એ તો હવે સાંજ પડતાની સાથે પિક્ચર સ્પષ્ટ થઈ જશે. પણ હા, નવસારી ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી કાઉન્ટિંગની શરૂઆત થઈ ચૂકી છે. એજન્ટો અંદર બેસી ચૂક્યા છે. ઓબ્ઝર્વર તરીકે નવસારી જિલ્લા કલેક્ટર જ છે, જેની નિશાની અંદર જ આજે ખરી આ વિધાનસભા અને લોકસભા, કારણ કે એમાં 7 વિધાનસભા છે, 4 સુરતની અને 3 નવસારીની, તો એનું તમામ સંચાલન એની તમામ મતગણતરી જે ખરી એ અહીંયા ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી ચાલી રહી છે. તો પડેપડની અપડેટ અમે આપને આપી રહ્યા છીએ. નિહાળતા રહો નવસારી લાઈવ. કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ, અને આજ પ્રમાણે તમને આખો દિવસ અપડેટ આપતા રહેશું. નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. અમારા ભાઈઓ તો આખો દિવસ કામ પર હોય છે, પણ અમારી બહેનો ઘરે બેસીને કંટાળે છે. હવે ગૃહિણીઓ માટે ઘર બેઠા કમાવવાની સુવર્ણ તક આવી છે, જેમાં અમારી બહેનો પરિવારને સાચવશે પણ અને ફ્રી સમય મળે ત્યારે ઘરે કામ પણ કરશે. તો રાધે એન્ટરપ્રાઇઝ તમારા બધા માટે લઈને આવ્યું છે, ફ્રી સમયમાં ઘરે બેસીને કામ કરો અને રોજના 400 થી 500 રૂપિયા કમાઓ. તો રાધે એન્ટરપ્રાઇઝનો સંપર્ક કરો, જે છેલ્લા 11 વર્ષથી ઘર બેઠા કામ આપે છે અને ઓલ ઓવર ગુજરાતમાં જેમની 11 બ્રાન્ચ છે. તો સરનામું નોંધી લો, સ્વસ્તિક બિલ્ડિંગ, પહેલો માળ, એસટી વર્કશોપની સામે, બસ ડેપોની સામે, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.